પાંચ દસ ધોરણ આઠ વિષય ગુજરાતી અઢિયાના પાત ચાલતો હતો આપણો એના લેખક હતા સ્વામી સચ્ચિદાનંદ તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની જે પ્રસ્તાવના છે લેખક પરિચય છે એ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે હવે આપણે પાઠની શરૂઆત પણ લગભગ કરી ચૂક્યા છે તો આપણો પાઠ પેજ નંબર ત્રેપનથી બાકી છે પેજ નંબર ત્રેપનમાં જોજો સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ ત્યાં સુધી લખેલું છે ત્યાં સુધી આપણે કરેલું છે હવે આગળ જોજો મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું હવે લેખક કહે છે કે મેં જે સુરપુરા છે ત્યાંથી જ સીધે સીધા મથુરા અને વૃંદાવન જવાનું નક્કી કર્યું મને વિદાય આપવા માટે આખું ગામ હિલોળે ચડ્યું હતું લેખક કહે છે કે મને ત્યાંથી વિદાય આપવા માટે વિદાય આપવા માટે એટલે કે ત્યાંથી લેખકની વિદાય વિદાય ત્યાંથી લેખકને ગામમાંથી પાડા સુધી જે ઓળાવવા માટે આવે છે મૂકવા માટે આવે છે તેમ કરવા માટે આખું ગામ હિલોડે ચડ્યું હિલોડે ચડવું એટલે કે આનંદ ઉત્સાહમાં આવી જવું આનંદ ઉત્સાહ પ્રગટ કરવો ત્યાંથી હતું સૌની આંખમાં અશ્રુ હતા સૌની આંખમાં અશ્રુ એટલે કે આંસુ હતા જે લોકો વરાવવા માટે આવ્યા હતા લેખકને એ લોકોની આંખમાં આંસુ હતા દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો લોકો લેખકને આગ્રહ કરતા હતા કે તમે દર વર્ષે અહીંયા આવજો એવો આગ્રહ કરતા હતા ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા એમ કે છે કે ધર્મના નામે અસંખ્ય એટલે ગણી નહીં શકાય એટલા લોકોએ અણગમા અણગમો એટલે કે ન ગમતી હોય એવી બાબતોને ઊભી કરી એવું કર્યું હોવા છતાં પણ આજે પણ જો કોઈ નિષ્પૃહ નિષ્પૃહ એટલે કે આશા આકાંક્ષા વગરનું જેને કશું જ મેળવવાની ઈચ્છા ન હોય એવો તો એ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભો થઈ જાય ભાવ વિભોર એટલે કે લાગણી વશ થઈ જતા હતા અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો અહીંયા ઘડી અનિયંત્રિત એટલે કે બેકાબુ અંકુશ વગરનું ભિક્ષુકો એટલે કે ભિખારીઓ ભિક્ષા માંગતા હોય તે તાંત્રિકો એટલે કે તંત્ર વિદ્યાને અનુસરનારો પછી જ્યોતિષો એટલે કે જે જ્યોતિષશાસ્ત્ર જાણતા હોય તેવા એવા એવા લોકો પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોટા ફરતા હોય છે તો આવા લોકો પ્રજામાં એટલે કે લોકોમાં અનિશ્ચિત અને ગ્લાની ગ્લાની એટલે જ્ઞાન ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોટા ફરતા હોય છે જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ ઓછા કાર્ય થઈ શકે તેમ છે પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી તો અહીંયા ગરી કહે છે લેખક કે આ બધા વ્યક્તિઓ જે છે એ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત એટલે કે નક્કી કરી શકાય તથા ગણી ગણરી જેમ પાણીને ગાળવામાં આવે છે તેમ આ બધા લોકોને ગાળીને યોગ્ય એટલે કે સારું અયોગ્ય એટલે કે ખરાબ હિત એટલે કે ફાયદો અને અહિત એટલે કે નુકસાન એનો ભેદ એટલે કે તફાવત કરી શકાય તો કદાચ ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય કરી શકાય એમ છે પણ તેવું થઈ શકે એમ દેખાતું નથી તો લેખક કહે છે કદાચ આવું થઈ શકે એવું કાંઈ દેખાતું નથી હવે આગળનું પેજ નંબર ચોપ્પન પર જોઈએ આપણે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાનો થયો લેખક કહે છે કે ઊંઝાથી ટ્રેન દ્વારા હું ત્યાંથી રવાના થયો ગામ લોકોએ મને ત્રીસ રૂપિયા આપી આગ્રહ કરીને આપ્યા હતા અને ત્યાંથી હું જ્યારે રવાના થયો હતો ત્યારે ગામ લોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને એટલે કે કાલાવાલા કરીને આપ્યા હતા મન હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે હવે લેખકને એવું લાગે છે કે મારે જો અભ્યાસ કરવો જ હોય તો મને પૈસાની જરૂર તો પડશે જ એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે સ્પર્શ એટલે કે એને અડકી ન શકાય એવો ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ ગણી નારાને સ્પર્શ ન કરવાનો સંન્યાસીનો નિયમ હોય છે જે સંન્યાસી માણસ હોય છે એનો નિયમ હોય છે ભાઈ કે કોઈ ભૌતિક સંપત્તિ હોય એને મૂળ ગણી અનિષ્ટ એટલે કે એને ખરાબ મૂળ ગણી ને નાણાંને સ્પર્શ ન કરવાનો સન્યાસીનો નિયમ હોય છે પણ લેખક કહે છે કે મારે અધ્યયન કરવું છે અને અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર તો પડવાની જ છે એટલે હું એને સ્પર્શ નહીં કરી શકું એવો નિયમ તો ન જ ચાલી શકે એટલે મારે પૈસા લેવા તો પડે જ અજમેર રોકાઈને હું મથુરા આવ્યો લેખક કહે છે કે હું અજમેરમાં રોકાયો ને ત્યાંથી હું મથુરા આવ્યો હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ લેખક જ્યાં ઉતર્યા હતા ત્યાં જ જમનાજી એટલે કે યમુના નદી છે એનો ભરપૂર પાણીનો પ્રવાહ હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધા શ્રદ્ધાળુઓને જોતો તો લેખક કહે છે કે હું ત્યાં બેઠો બેઠો આગંતુક એટલે કે નવા નવા આવનાર શ્રદ્ધાળુઓ એટલે કે શ્રદ્ધાવાન આસ્થાવાન માણસોને જોયા કરતો તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા અને જે લોકો આવતા હતા એ યમ જમના નદીને ખૂબ જ પૂજ્ય માનતા હતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા હવે એ લોકો નદીને પૂજ્ય માનતા હતા છતાં પણ નદીની ચોખ્ખાઈ ન રાખતા હતા ગંદકીનો પાર ન હતો અને ત્યાં ગાડી ગંદકીનો તો પાર ન હતો એટલે ગંદકી ખૂબ જ હતી લોકો બોલતા જમના મૈયા કી છે મૈયા એટલે કે માતા લોકો બોલતા કે જમના માતાની કૃપા છે મારા મનના પ્રશ્નો થતા લોકો આવું બોલતા હતા કે જમના મૈયાની કૃપાથી કૃપાથી એટલે કે મહેરબાનીથી તો લેખક કહે છે કે ત્યારે મારા મનમાં પ્રશ્નો થતા હતા આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે જલ પ્રવાહ એટલે કે પાણીનો પ્રવાહ લેખકના મનમાં પ્રશ્ન થતો કે આ પાણીનો પ્રવાહ એટલે કે પાણીનું જે વહેણ છે એ કૃપા કરતું હશે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી નથી હવે કહે છે કે એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તો લેખક કહે છે કે આ પ્રકૃતિ પૂજનમાં જે માણસ અતવાઈ રહેલો છે એ માણસ પરમેશ્વર એક જ છે એવું સમજી ને એની અંદર આસ્થા રાખતો હશે કે નથી પ્રાકૃતિક સૌંદર્ય એટલે કે જે આ પ્રકૃતિનું સૌંદર્ય છે એની પ્રતિથી થતી હશે પ્રતિથી એટલે ખાતરી થતી હશે બસ કર આચમન એ કહે છે કે બસ તું અહીંયા આચમન કર આચમન એટલે કે અહીંયા આપણે કોઈક પવિત્ર વસ્તુ હોય એનું પાણી લઈને માથા ઉપર ચઢાવીએ છીએ એટલે કે આસમાન કરીએ છીએ માર ડૂબકી અને ડૂબકી માર કર ગોંગાત અને ધક્કી કરીને નીકળ બહાર ડૂબકી મારી ગોંગાત એટલે કે અવાજ કરી ધક્કા કરી ને બહાર નીકળ ચારે તરફ ગંદકી જ ગંદકી નદીની ચારે બાજુ ગંદકી જ ગંદકી છે થઈ ગઈ ધાર્મિકતા જો આ જ પ્રકારનું કરવામાં આવશે તો તમારી જે ધાર્મિકતા છે તો થઈ જ ગઈ કરી લીધું કલ્યાણ કલ્યાણ એટલે કે મંગળ અને હિત તો કહે છે કે આ પ્રકારનું જો ચાલતું હોય માણસોની અંદર તો ભક્તિની ભક્તિ એટલે કે ધાર્મિકતાએ થઈ ગઈ અને અહીંયા આગળ કલ્યાણ એટલે કે મંગળ પણ થઈ ગયું અને હિત પણ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પાર્ટને આગળના પીરિયડમાં જોઈશું આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું